एक स्वामी जी एक प्रश्न ये पण थाय छे के शिक्षण आम तो आर्थिक आजीविका माटे जरूरी छे अने ज्ञान माटे पण जरूरी छे, पण युवानोए घणीवार छे ने शिक्षण ज एक केन्द्रमां रही जाय छे, भणवू अने आगळ वधवू, भणवू अने आगळ वधवू, आना सिवाय लगभग कोई बीजू वधारे एक युवान तरीके घणीवार विचारवामां ए थाप खाई जाय छे। तो हूँ तमने ए प्रश्न पूछवा माँगु छू कि एक युवान तरीके एना जीवन में एवा केटला निर्णयों अथवा तो क्या क्या निर्णयों छे कि जे एक युवान तरीके निर्णय लेता पहला ए खूब विचार करवो जोईए, कोईनो सलाह लेवी जोईए, त्यारबाद ए दिशामां आगळ वधवू जोईए एक युवान वये। केम के अमुक निर्णयों पछी आगळ जता लेवाता शक्य नथी, एक चोक्कस उमरे ज लेवा पड़े। तो एवा क्या निर्णयों के एक युवान तरीके लेता पहला विचारवू जोईए? बहु सरस प्रश्न कर्यो छे। જ્યારે યુવાન એટલે ખાસ કરીને તો 18 વર્ષની ઉંમર હોય ત્યારે એને ખ્યાલ નથી હોતો કે મારે શું કરવું જોઈએ। ખાસ કરીને યુવાનોએ જીવનલક્ષી માર્ગદર્શન મેળવવું જોઈએ। પહેલાં તેનો ગોલ નક્કી કરવો, ગોલ નક્કી કરવામાં ઘણા બધા યુવાનો થાપ ખાઈ જાય છે, ભૂલ કરી જાય છે। એના માટે અનુભવી સારા ટીચરો હોય, સારા બિઝનેસમેન હોય, સારા ઉદ્યોગપતિ હોય, સારા સજ્જનો સંતો હોય, એનું એને માર્ગદર્શન લેવું। આપણામાં છે તો ગીજુભાઈ છે, એની સલાહ લીધા જેવી છે, કોઈ દિવસ અવળી સલાહ ના આપે તો એવા જે અનુભવી હોય, પીઢ હોય અને ધર્મવાન હોય, ચારિત્રવાન હોય, શીલવાન હોય, એને જીવનલક્ષી નિર્ણય લેવાના હોય ત્યારે એને પૂછીને નિર્ણય લેવા। પહેલું તો વિદ્યા અભ્યાસ કરતો હોય ત્યારે કઈ લાઈન લેવી એ પૂછવું જોઈએ। બીજું મારે જીવનમાં શું બનવું છે એની સલાહ લેવી જોઈએ, અને ખાસ લગ્ન કરે ને એ પહેલાં એને સલાહ લેવી જોઈએ, નહીં તો રૂપની અંદર મોહ પામીને પડે ને પછી છૂટાછેડા થાય, મારે નામ ના દેવાય। પણ એવા કેટલા યુવાનો છે, આજે ફરિયાદ બહુ મોટી છે, યુવાનો હજી તો લગ્ન થયા હોય 4 મહિના થયો ને છૂટાછેડા, એટલે એમાં પણ એક થાપ ન ખાઈ જાય એમની એક પણ સારી સલાહ લેવી। એટલે યુવાનોએ જીવનલક્ષી ગોલ નક્કી કરતા પહેલા આ બધા સારા સલાહકારના સલાહ લેવી, એકદમ સાચી વાત। અને તમે કહ્યું એમ કે અગર એ સલાહ ચોક્કસ સમય ન લેવાય તો પછી ઘણી બધી વાર યુવાનો ખોટી ભૂલો પણ કરી બેસે છે। અને એક એવો જ પ્રશ્ન અમારા ટીમમાં સભ્યમાં અમિતભાઈને હું વિનંતી કરીશ કે આપ એક સ્વામીજીને એક પ્રશ્ન પૂછવા માંગે છે। અમિતભાઈ જી, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। હું અમિત વેગડા ચુડાથી। સ્વામી, મને એક પ્રશ્ન છે, હું સમાજસેવા સાથે જોડાયેલો વ્યક્તિ છું, તો હું ઘણી વાર જોતો કે નાની નાની વાતોમાં યુવાન ન ભરવાનું પગલું ભરી લે, ધીરજ ખૂટી, એનું મુખ્ય કારણ શું અને આવા યુવાનોને આપ શું સલાહ આપશો? હા, બહુ સરસ। નાની નાની વાતોમાં ઘણા બધા યુવાનો અવળા પગલાં ભરી લેતા હોય છે, આપઘાત કરી લેતા હોય છે, ઝેર પી જતા હોય છે, ઘણા નદીમાં કૂવામાં કૂદી પડતા હોય છે, ઘણા બધા એવા બને છે પ્રસંગો। એનું મેઇન કારણ હોય તો શિક્ષણનો અભાવ, સત્સંગનો અભાવ, સારું માર્ગદર્શન ન મળ્યું હોય એનો અભાવ, એના જીવનમાં સારા મિત્ર ન હોય એનો અભાવ, આ બધે જ મેઇન કારણો છે। બીજું મેઇન કારણ એ પણ હોઈ શકે, અવળા પગલાં લેવાના ઘણા બધા કારણો હોય છે, નોકરી ન મળતી હોય, અથવા તો પરિવારમાં ઝઘડો હોય, કુસંપ હોય, એની પત્નીથી કંટાળ્યો હોય, એવા ઘણા બધા કારણો છે, એક કારણો નથી, ઘણા કારણોને લઈને યુવાનો અવળા પગલાં ભરી લેતા હોય છે। પણ અવળા પગલો ભરતા પહેલાં એને વિચારવું જોઈએ કે મારી ફરજ શું છે। અમારે સુરતમાં એક યુવાન નક્કી કર્યું કે મારે મરી જ જવું છે, એટલે એની દવાની બોટલ લઈ મરવા જતો હતો તાપી તરફ, એટલે રસ્તામાં કલાકુંજ મંદિર આવે, એટલે એને વિચાર આવ્યો કે
મરી જવું છે તો છેલ્લે ભગવાનના દર્શન કરીને પછી મરું. પછી એ દર્શન કરવા આવ્યો તો એને કહેવાય સંતોને મળતો જાઓ, સંતોને મળવા આવ્યા. હવે વિશ્વલ્લભ સ્વામી છે, સારા કથાકાર છે, એને મળ્યા. એટલે પૂછું કે કેમ અત્યારે ક્યાં જવું છે? હવે એવો પ્રશ્ન કર્યો એટલે ખોટું તો બોલાય નહીં સાધુ આગળ. એટલે એને બોટલ કાઢી કે મરવા માટે જાઉં છું. કેમ? તો કે કંઈ આવક નથી, છોકરા છે ને ભણાવવાનું, ઘરવાળીને શું ખવડાવવું, આ બધી ચિંતા છે. તો સ્વામીને કંઈ પૈસા નથી આવી, પણ એને સલાહ સારી આપી કે ભલા માણસ મરાતાય છે, દિવસો તો ખરાબ આવે અને જાય, ખરાબ દિવસો આવ્યા હોય જતા રહેવાના છે, એ કે કાયમી નથી રહેવાના, તો શું કરવા મૂંઝાણો, કંઈક પ્રયત્ન કરી ધંધો કરી ભગવાન તને સારું આપશે. અને પાછો વળી ગયો યુવાન, બોટલ નાખી દીધી અને ધંધામાં લાગી ગયો. તો સુરતમાં બે બંગલા બાંધ્યા. એને કાંઈક ખૂટે છે એના જીવનમાં, અને શું ખૂટે છે એ સમાજ એને ખરેખર એ ખૂટતું હોય ને પૂરવું જોઈએ. એને એને કંઈક માર્ગદર્શન ના મળતું હોય, આ માર્ગદર્શનને ભાવે મરી જાત, એક સારે રસ્તે આવ્યો તો એનું જીવન જીવી ગયો. માટે કાં સારા મિત્રો કરવા જીવનમાં, બીજું સર્વથી શ્રેષ્ઠ નાની નાની બાબતમાં અવળા પગલાં લઈએ છીએ એને બચવા માટે સારા સત્સંગની જરૂર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, ખાસ કરીને અમારા સંતોની અંદર, ગ્રહસ્થને કોઈ પણ વિકટ પરિસ્થિતિ ઊભી થાય યુવાનોને, તો એ મારા સંતોની સલાહ લઈએ. હા, એ ફોનમાં લઈ લઈએ, યુવાનો બહુ લે છે, મૂંઝાય છે. હું અહીં સુરતથી જેતપુર આવતો ને એ પહેલાં એક યુવાન મને મળ્યો, જીવનમાં બહુ મૂંઝાણ હતો, વિકટ પરિસ્થિતિ હતી, એને સલાહ આપ્યો ને એટલું બધું સરસ થઈ ગયું કાર્ય એનું, આજે ખુશીથી જીવન જીવે છે. હવે એને કેનેડા જવું છે, તું કેનેડા જ જા. અને વિજય આવી ગઈ, હવે આજ ખુલે એટલી જ વાર છે. એક યુવાન ઓસ્ટ્રેલિયાને જવું તો પણ એને બંધ થઈ ગયો, હમણાં કોરોનાને લઈને કોઈ ફ્લાઇટ જ નહીં. પછી સલાહ મારી લીધી, મેં કીધું લાય બેઠો ના રહે ભાઈ, અત્યારે તું ગમે ત્યાં એડમિશન લઈ લઈને અભ્યાસ ચાલુ કરે, તારું વર્ષ ના બગડવું જોઈએ, નહીં તરી બેઠો રહીએ કંઈ કરે નહીં. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ મોટો ફાયદો છે કે સંતોની સલાહ લઈએ છે. એટલે સત્સંગનો જો યોગ હોય તો આવા અવળા પગલાં લેતા એ બચી જાય છે. એકદમ એકદમ, સંતનો સમાગમ મળે લગભગ જીવન ત્યાંથી જ સાચા અર્થમાં જીવનની શરૂઆત થાય. સ્વામીજી, આપ યુવાનોને માર્ગ બતાવો છો, એને રાહ બતાવો છો, ભટકેલાઓને એક રાહ ઉપર લઈ આવો છો, એટલે એક અપેક્ષા પછી આપણી બને કે ભાઈ યુવાને સમાજને આટલું આપવું જોઈએ, અને સાથે સાથે યુવાનોની પણ એક અપેક્ષા હોય કે અમે યુવાન છીએ તો અમારી પણ થોડીક લાગણીઓ છે જે સમાજે સમજવી જોઈએ. તો હવે આ વાતને અગર એક જ વાક્યમાં બાંધીએ કે યુવાનની સમાજ તરફની ફરજ અને સાથે સાથે સમાજની યુવાન તરફની ફરજ, અથવા તો બંનેને એકબીજા પાસેથી શું જોઈએ છીએ, આનો જવાબ કેવો હોય? બહુ સરસ પ્રશ્ન છે તમારો કે યુવાનોએ સમાજ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ અને સમાજે યુવાન તરફથી શું અપેક્ષા રાખવી જોઈએ. પહેલાં તો યુવાન કોઈ સીધો નથી જન્મતો, બાળપણમાંથી જન્મે છે, ત્યારે એને સાચું માર્ગદર્શન નથી મળતું, બહુ અટવાઈ જાય છે. એટલે સમાજે પહેલું તેનું માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ, બીજું એને સારું શિક્ષણ આપવું જોઈએ સમાજે. હવે સમાજ આપણે કેને કેવું એ તો આપણે નક્કી કરવાનું છે. હે, તમે છો તો તમે સમાજના જ વડીલ છો, તો તમારી પણ એક ફરજ છે કે ભાઈ તમે જ્ઞાતિના યુવાનોને આમ ભેગા કરો છો તો જ્ઞાતિના બાળકોને પણ ભેગા કરો, એને પણ સારી સલાહ આપો, એને પણ સારું શિક્ષણ આપો, કેટલો ટેલેન્ટ છે
એને એ લાઈન લેવડાવો, એ બધું સમાજે કરવાની જરૂર છે. સમાજના આગેવાન હોય, બુદ્ધિશાળી હોય, ધનાઢ્ય હોય, એને આવા વેબિનાર છે, સારા એવા સેમિનાર છે, સારા એવા કાર્યક્રમ ગોઠવીને બાળકોનું અને યુવાનોનું હિત થાય એવા કાર્યક્રમો કરવા જ જોઈએ. સમાજની આ ફરજ છે. યુવાનોને સારા માર્ગે લઈ જવા હોય તો એને ખાલી વાતો જ નહીં, માર્ગદર્શન નહીં, એનું જરૂર પડે તો તમે ઊભા પણ રહ્યો, એને આર્થિક જરૂર પડે તો આર્થિક પણ મદદ કરવાની. હે, પછી એવી રીતે મદદ કરજો કે પાછું વળતર ચૂકવી શકે, કારણ કે નહીતર તો તમે કરેલી મદદ તમારી પડે વ્યર્થ થઈ જાય. નકરું શિક્ષણ જ આપવું એ પણ નહીં, એને સાથોસાથ સંસ્કાર પણ આપવાના. સંસ્કાર વગરનું શિક્ષણ બહુ નકામું છે. એક હું તમને પ્રશ્ન કરું, સાક્ષરા સંસ્કૃતનો શબ્દ છે, સાક્ષરા, સાક્ષરા એટલે ભણેલા, શું થાય, ભણેલા, સાક્ષરા એને ઉલટાવી નાખો તો રાક્ષસા. ભણેલો જયારે અવળો પડે છે ને ત્યારે રાક્ષસ થાય છે. શાસ્ત્રમાં જોવું હોય તો રાવણ, ને હાલમાં એવું જોવું હોય તો બિન લાદેન. બહુ ભણેલો હતો. હે, અમેરિકાના મોટા મોટા ટાવર ઉપર એને વિમાન ભટકાડ્યું એમ નામ કર્યું છે. ભણેલો હતો, ભણેલો જ હતો ને, શું કામ. નાનપણથી સારું માર્ગદર્શન નથી મળ્યું, માટે છોકરાને છે સમાજના માતા પિતાની પણ ફરજ છે કે બાળકોને નકરા લાડ જ ન લડાવવા, એને સાચું માર્ગદર્શન આપવું. તાડડ કરવું પડે તો મારવું પડે, અને સાચું શિક્ષણ આપવું પડે. આ સમાજની ફરજ છે, તો યુવાનોની પણ ફરજ છે. હે, દાખલા તરીકે આપણે આંબો કેરી આપે છે તો આપણે એને ખાતર નાખવું, પાણી નાખવું, એ કરવું જોઈએ ને. તો યુવાનોની પણ ફરજ છે કે તમને સમાજ આપતા હોય તો તમારે પાછું સમાજનું ઋણ અદા કરવું જોઈએ. હે, એ યુવાનોની ફરજ છે. ઘણી બધી યુવાનોની ફરજ આવે છે, બહુ જાજુ લિસ્ટ થાય એમ છે, પણ એને ફરજથી ચૂકવું ના જોઈએ. પછી ભણીને હોશિયાર થશે ને એટલે ખબર પડી જ જાય કે મારી આટલી ફરજ છે. બિલકુલ. એક માફ કરજો, આપણે ચરણોમાં રહીને એક પ્રશ્ન વ્યક્તિગત પૂછવાની ઈચ્છા થાય છે કે આપે જેમણે કીધું યુવાનને સમાજની ફરજ અરસપરસ, તો અમારી આ ટીમ છે, ટીમ RBVS, અમારી શું ફરજ છે સમાજ પ્રત્યેની, ને સમાજની શું ફરજ છે અમારા પ્રત્યે? હા, બહુ સરસ પ્રશ્ન કરી દીધો. આ તો પ્રશ્ન આપણો પર જ આવી ગયો. કેમ કે આ અમારે આજે એક સિક્કો લાગી જાય કે બસ જો હવે અમારે આ દિશામાં આગળ વધવાનું છે, એટલે મને એમ લાગે આનાથી સારો અવસર નહીં મળે. આપ શું ભણ્યા છો? અમે MBA કર્યું છે. BA? MBA. MBA, સરસ. આપ ગામડામાંથી આવો છો? જી જી. આપણે શિક્ષણ કેવી રીતે મેળવ્યું? શાળાઓમાંથી, પ્રાથમિક શાળા, પછી એમ આગળ વધતા વધતા અલગ અલગ શહેરોમાં એક પછી એક બધી અલગ અલગ જગ્યાએ. તમે તમારી મેળાએ પહોંચી ગયા કે કોઈ માર્ગદર્શન આપ્યું હતું? માર્ગદર્શન વાલીનું, મારા શિક્ષકનું, સંબંધીઓનું. તો એ સમાજથી તમને મળ્યું? જી. હવે તમારી એ જ ફરજ છે, તમારે આ કરવું જ જોઈએ. પહેલાં તો તમારે છે ને જે તમને સમજી શકે એવા યુવાનો, નિષ્ઠાવાન યુવાનો, ભલે 10 જ હોય પણ નિષ્ઠાવાન યુવાનો. હા, વિપત્તિ આવે, દુઃખ આવે, અપમાન થાય, તિરસ્કાર થાય, સારું કાર્ય કોઈ દિવસ છોડવું નહીં, લાગી જ પડવાનું, એ તમારી ફરજ છે. હે, સાચું માર્ગદર્શન આપો, નિર્વ્યસની યુવાનો બનાવો, નિર્વ્યસની બાળકો તૈયાર કરો, અને માર્ગદર્શન એવું આપો કે આગળ જતા ખૂબ સુખી થાય. ઇઝરાયલ નાનો એવો દેશ છે, ચારે બાજુ મુસલમાન દેશ છે, નાનો એવો દેશ છે. આપણે સૌરાષ્ટ્ર જેવડો નથી, ગુજરાત તો બહુ મોટું એની પાસે, છતાં પણ બધી જ રીતે તૈયાર છે. હે, શિક્ષણ એ છે, અને ઘરે ઘરે બધાને શિક્ષણ આપે છે. તો તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ
કે આખી દુનિયાને કદાચ હું નહીં પહોંચી શકું, પણ જ્ઞાતિ પૂરતું રાખો તોય ઘણું છે. તમારા જ્ઞાતિના બાળકો હોય એને તમે ભણાવો, માર્ગદર્શન આપો. એવું નથી કે પૈસા હોય તો જ કાર્ય થાય, વગર પૈસાએ પણ કાર્ય કરી શકાય છે. મોદી વડાપ્રધાન થયો, હું પૈસા હતા પોગી ગયો. નિષ્ઠાથી, કર્મથી. હે, આપણે ધીરુભાઈ અંબાણી રિલાયન્સ કંપનીના માલિક, હું પૈસા હતા ને એવડી કંપની નાખી દીધી. નિષ્ઠાથી જે કામ કરે છે એને બધી જ રીધી સીધી હાજર થઈ જાય છે. માટે નિષ્ઠાવાન, ચારિત્રવાન, શીલવાન એવો સમાજ તૈયાર કર્યો અને સમાજની પ્રેરણા લઈને હજારો યુવાનો આ રસ્તે વળે. મને લાગે છે લગભગ એક આખા જીવનનો માર્ગ મળી ગયો છે અમારી ટીમને, કે હવે કઈ રીતે ચાલવાનું છે, શું ચાલવાનું છે. આપનો ખૂબ ખૂબ આભાર. અને એમાં એમાં કરશો ને તો જ થશે, નહીં તો વેબિનાર કઈ કામ નહીં કરે. હા, નહીં તો જ્ઞાન ભારરૂપ થશે. ના, અમારે અમારે જ કરવું પડશે. મેં હા બસ કરવું જ પડશે. અચ્છા સ્વામીજી, એક શબ્દ છે સેવા અને એક શબ્દ છે સમાજ સેવા. એટલે ઘણીવાર આપણે એવું કહેતો હોય કે સમાજ સેવા કરે છે અથવા તો સમાજ સેવાનું કાર્ય છે. હવે આ સમાજ સેવા શબ્દ છે ને એ બહુ મોટો છે, ગમે તે ગમે ત્યાં લગાવી લે છે. અને એટલે અમને તકલીફ, આપને ઘણીવાર શું નક્કી કરવાની તકલીફ પડે કે ભાઈ કોણ સાચી સમાજ સેવા એટલે શું, અને તમને ખબર કેમ પડે કે આ સમાજ સેવા કરી રહ્યા છે તો તમે એને સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને સાચી દિશામાં આપણું સપોર્ટ જાય. તો એ નક્કી કેમ થાય કે આ સમાજ સેવા થઈ રહી છે અથવા તો આને સમાજ સેવા કહેવાય? બહુ સારી વાત કરી છે. હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય છે ને, કોઈ કાર્ય કરતા હોય એની સામે એના લક્ષણો હોય છે. દાખલા તરીકે અમે સાધુ છીએ તો સાધુને લક્ષણો હોય છે, તો સમાજ સેવા હોય તો સમાજ સેવકના પણ લક્ષણો હોવા જોઈએ. સાચો સમાજનો સેવક હોય એ પહેલું એનું લક્ષણ છે નિસ્વાર્થ હોવો જોઈએ. જો સ્વાર્થી હશે તો સમાજને છેતરે છે. સેવાના બાને પોતાનું કરશે એવા અત્યારે દુનિયામાં ઝાઝા છે. એને સૂક્ષ્મ દ્રષ્ટિથી તમારે જોવું જોઈએ. તમે કોઈને સહકાર આપો તો પાછળથી એનો તપાસ કરો કે આને ઉપયોગ કર્યો છે, આનો ઉપયોગ કર્યો છે. એક ભાઈ વિદેશમાં ગયા, ત્યાં જઈને કીધું કે મારે મંદિર બાંધવું છે, મારે સંસ્થા કરવી છે, એટલે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બાંધવું છે, તો તમે બધાએ સહકાર આપો. બધાએ સહકાર આપ્યો, ખૂબ પૈસા આપ્યા. પછી એ ભાઈ ભારતમાં આવ્યા, પછી 5 વર્ષ પછી પેલા અમેરિકન ભાઈ એને એમ થયું કે ભાઈ આપણે પૈસા આપ્યા, લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બનાવ્યું છે તો દર્શન તો કરી આવીએ. અને દર્શન કરવા જાય છે તો ત્યાં કંઈ મંદિર જોવા મળ્યું નહીં, એટલે એ ભાઈને ઘરે જાય છે. હિંડોળા ખાતે હિંચકતા હતા એ ભાઈ, અને પેલા અમેરિકાના ભાઈ આવીને પૂછ્યું કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર ક્યાં બાંધ્યું? તો કેવડું આ જ કે કેમ? તો કે મારું નામ નારાયણ છે, મારા ઘરવાળાનું નામ લક્ષ્મી છે, આ લક્ષ્મીનારાયણનું મંદિર. આવા સમાજ સેવક હોય એને કોઈ દિવસ સહકાર ના આપવો, એને તો ખુલ્લા કરવા. સાચો સમાજ સેવક પોતાનું ગાંઠનું ખર્ચ કરીને ઘસાઈને એ સમાજની સેવા કરતા હોય એને સહકાર આપવો, ભોગ આપતો હોય. બીજું, ગમે ત્યારે જરૂર પડે ત્યારે ખડે પગે ઊભો હોય, વિપત્તિ આવે, કોઈને દુઃખ આવે ત્યારે ઊભો રહીએ, તો એ સાચો સમાજ સેવક છે. સ્વામીજી, આ આપ એટલી બધી લગભગ યુવાન વિશે, વ્યસન વિશે, સમાજ સેવા વિશે એટલી વાતો થઈ, એટલે હવે મને એમ થાય છે કે આ છૂટી છૂટી વાત પૂછું એના કરતાં હું એક વાતમાં આ બધી વાતને બાંધી લઉં. અને એ વાત એવી છે કે આપ પણ અહીંયા જેતપુર હોય કે સુરત હોય કે કોઈ પણ જગ્યાએ, આપના સ્તરેથી ઘણા બધા યુવાનો માટેના કાર્ય કરી રહ્યા છો, એમનું જેથી કરીને એમના જીવનમાં સારી એવી પ્રગતિ થાય, પ્રગતિલક્ષી કાર્યો છે, પ્રોગ્રામ્સ છે. તો મને એક એવી ઝાંખી જોઈએ છે આપના તરફથી કે આ સંસ્થા અને સુરતને બધી જગ્યાએ આપના આશીર્વાદ હેઠળ એવા કયા કયા અને કેવા કેવા ક્ષેત્રને કઈ કઈ રીતે યુવાનો માટે
શું થઈ રહ્યું છે, કેવા કામ થઈ રહ્યા છે? હા, બહુ સરસ પ્રશ્ન છે. એક તો સુરતમાં અમે પહેલી વહેલી યુવા સભાની સ્થાપના કરી ત્યારે 10 યુવાનો હતા. આજે અમારે દર બુધવારે યુવા સભામાં 1000 જેટલા યુવાનો હોય, દર બુધવારે. ત્યાંથી શરૂઆત કરી હતી. યુવા સભા ચાલે છે એના માટે અમે શિબિરો કરીએ છીએ. હમણાં તો કોરોના છે એટલે બહુ કાર્યક્રમ નથી થતા, પણ દર આધ્યાત્મિક તો જ્ઞાન આપીએ જ છીએ, પણ સાથોસાથ એ યુવાનોને બધી જ પ્રકારનું નોલેજ આપીએ છીએ, સમાજની સેવાનું, પછી માતા પિતાની સેવા કરવાની. એને બહુ સેમિનાર સરસ થાય છે. એ માતા પિતાને બધાને બોલાવીએ, અમારી હાજરીમાં માતા પિતાનું પૂજન કરાવીએ, કુસુમ પોતેનો દૂર કરાવીએ, સાચું માર્ગદર્શન આપીએ, એને યાત્રા કરાવીએ છીએ, પછી એને શિબિરો કરીએ છીએ, આવું બધું જ કાર્ય કરીએ છીએ. વ્યક્તિગત કોઈ યુવાનોને કાંઈ તકલીફ હોય તો એને સ્પેશિયલ ટાઈમ પણ આપીએ છીએ, એનું બને ત્યાં સુધી આપણે એને માર્ગદર્શન આપીએ છીએ, ક્યાંક જરૂર પડે તો આર્થિક સહાય પણ કરીએ છીએ. હા, તો એ સ્વામીજી મુખ્યત્વે યુવાને યુવા સભામાં આવે અને પછી ધીમે ધીમે એ એ સભાનો વ્યસની બને, જે જરૂર છે, જે વ્યસન, અને એ વ્યસની બને એમાં આપના તરફથી, આપના સ્તરેથી, ગાદી સ્થાનેથી એ કઈ વાત પીરસવામાં આવે છે, ખાસ તો ચોક્કસ માર્ગદર્શન કે એવું તો એને શું મળે છે કે એ વ્યસની થઈ જાય છે, અને એની સાથે સાથે બીજા 10ને લઈને આવે છે, જે આપે કહ્યું કે 10થી શરૂઆત થઈને આજે દર બુધવારે હજારો આવે છે, કદાચ એ પણ લિમિટ હશે, વધારે સમાવી નહીં શકાતા હોય, તો એ એ કયું માર્ગદર્શન છે જેના કારણે લોકો પ્રેરાય છે આવવા માટે? હા, બહુ સરસ વાત કરી છે. તમને જ્યાં મળશે ને ત્યાં તમે જવાના છો. ચોક્કસ. ક્યાં મળતું નથી ત્યાં તમે ક્યારેય જવાના નથી. બિલકુલ. દાખલે કે કોઈને 10,000 પગાર મળે છે તો 20,000 મળે તો 10,000 છોડી દો કે નહીં? 100%. કારણ કે 20,000 મળે છે. 100%. એમ અમારી પાસે આવે છે ને કંઈક મળે છે ને એટલે જ આવે છે, નહીતર કોઈ ના આવે. પણ એને એટલું બધું મળે છે કે એનાથી એને જીવનનો સંતોષ થઈ જાય છે. ખાલી આધ્યાત્મિક જ્ઞાન જ નથી આપતા, એને આ લોકમાં સુખિયા કરીએ છીએ. ઘણા એવા યુવાનો છે કે સત્સંગમાં આવ્યા પછી આર્થિક દ્રષ્ટિએ પણ બહુ સદ્ધર થયા હોય, માર્ગદર્શન આપ્યું હોય, ક્યારેક જરૂર પડે તો કોઈને પ્રેરણા કરીને નોકરીએ પણ ચડાવી દઈએ છીએ. અમે એને ફૂલ એના મા બાપ જેટલો સહકાર ના આપે, એના સગા સંબંધીઓ સહકાર ના આપે એટલો અમે એને સહકાર આપીએ છીએ, ત્યારે અમારો થાય છે. હૃદયથી કોઈ સ્વાર્થ નહીં. એ કે કમાઈને અમને અહીંયા 10માં ભાગ આપે કે 20માં ભાગ આવે એવો કોઈ સ્વાર્થ નહીં. આપે તોય ભલે, ના આપે તોય ભલે. અમે એક યુવાનોને ભણાવ્યો ફ્રીમાં, કેનેડા મોકલો, આજ સુધી અમને એક પૈસાની સેવા નથી કરી. અને એ આશા નથી રાખતા, નિસ્વાર્થ ભાવે. અમારા ભણેલા યુવાનો આજ અમેરિકામાં છે, કેનેડામાં છે, લંડનમાં છે, અમે વિદેશ મોકલવાની વ્યવસ્થા પણ કરી દઈએ. તકલીફ હોય, અટવાણો હોય, માર્ગદર્શન જોતું હોય, સામેથી મદદ આપે, બધું કરીએ છીએ. પછી અમારો થઈ જ જાય. 100%. ક્યાંયથી ન મળે, એક જ જગ્યાએથી બધું મળે છે, બધું મળે. જી બિલકુલ સ્વામીજી. એક પ્રશ્ન છે, એ ફરી હું આપને મંજૂરી લઈ અને ટીમમાં લઈ જઈશ. અમારા ટીમમાં સાગરભાઈ પુરોહિત છે અને એમની ઈચ્છા છે આપને એક પ્રશ્ન પૂછવાની, તો સાગરભાઈને વિનંતી કરીશ. જી સાગરભાઈ. માઇક તમારું બંધ છે સાગરભાઈ. માઇક બંધ છે. અચ્છા, એમનો પ્રશ્ન એવો છે કે ધર્મથી યુવાનોને શું ફાયદો થાય, શિક્ષણથી શું ફાયદો થાય, અને એ બંનેનો સરવાળો કરીએ તો પછી નોકરીમાં શું ફાયદો થાય? બહુ સરસ પ્રશ્ન છે. પેલું તો ધર્મથી બહુ મોટો ફાયદો છે, જબ્બર મોટો ફાયદો છે ધર્મથી. ધર્મ જ
સમાજને ટકાવી રાખે છે. ધર્મ એટલે શું પેલા તો એ સમજવું પડે ને. જી હા, તિલક ચલનો કરીએ, ટીલા ટપકા કરીએ, એ ધર્મ નથી. નીતિ સદાચાર ભગવાન સ્વામિનારાયણે ધર્મની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. હે, શ્રુતિ અને સ્મૃતિએ કહેલો સદાચાર એને ધર્મ જાણવો, સદાચાર સારું આચરણ એને ધર્મ કહેવામાં આવે છે. એ જ ધર્મ એને જીવનને ઉજાગર કરે છે. કોઈ દુનિયામાં એવું ખરું કે ભાઈ તમને દારૂ પીવાની છૂટી, માંસ ખાવાનું, વ્યભિચાર કરવાનો, ચોરી કરવાની, એ બધી છૂટી જાઓ, કોઈ એવો દેશ ખરો? એવો દેશ ખરો તમારી નજરમાં કે ત્યાં વ્યભિચારની છૂટી આપે? કારણ કે ધર્મ વિના કોઈ દેશ ટકી શકતો નથી, ધર્મ વિના સમાજ ટકી શકતો નથી. માટે ધર્મ છે એ તો આપણો પ્રાણ છે, ધર્મ વિના તમે એક ડગલું પણ નહીં ચાલી શકો છો. દાખલા તરીકે પિતા અને પુત્રની ફરજ, માતા અને પુત્રની ફરજ, પતિ પત્નીની ફરજ, ભાઈ બહેનની ફરજ, આ બધું કોણ શીખવાડે છે? ધર્મ. ધર્મ જ શીખવાડે છે. ધર્મ વિના કોઈ દિવસ કોઈ કાર્ય થઈ શકતું નથી. હે, હું ભણતો ને શ્લોક, એમ એક શ્લોક આવતો, એશામ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણમ ન ધર્મ, તે મૃત્યુ લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ. આ ભણતો ને હું નવમા ધોરણમાં ત્યારે શ્લોક આવતો, હજી મને યાદ છે. એશામ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણમ ન ધર્મ, તે મૃત્યુ લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ. એ મનુષ્ય નથી તો એ મૃગલું છે, એ ગધેડો છે, એનામાં ધર્મ નથી, વિદ્યા નથી, જ્ઞાન નથી, તપ નથી, તો સમાજનો ભાર રૂપ છે. માટે ધર્મ પણ હોવું જોઈએ અને શિક્ષણ પણ હોવું જોઈએ. નકરું શિક્ષણ છે, ધર્મ ન હોય તો શું થાય? મેં હમણાં જ શ્લોક કીધો તો સાક્ષરા, ભણેલાઓ બધે રાક્ષસો થઈ જાય છે. હે, માટે શિક્ષણ હોય વત્તા ધર્મ હોય તો એ કેવી વાત છે કે સોનામાં સુગંધ ભળે, સોનામાં સુગંધ ભળે એવી વાત છે. શિક્ષણ છે એ તો સોનું છે, એમાં જો ધર્મ ભળી જાય, સુગંધ ભળી ગઈ. હે, અને એનાથી બહુ એનો મોટો ફાયદો થાય છે. સમાજમાં એને સારી નોકરી મળે છે, સમાજ એને સારી રીતે જોવે છે. આજે સુરતમાં એક કંપની છે, આપણા જ હરિભગત છે, બહુ સારા છે, એ બહુ સરસ વાત કરે છે કે અમે એવા યુવાનોને લઈએ છીએ નોકરીમાં કે જે તો નિર્વ્યસની હોય અને ખાસ કરીને ધર્મવાન હોય, એવા વ્યક્તિને અમે પહેલો ચાન્સ આપીએ છીએ. અને આજે પણ કેવળ ડિગ્રીને જ મહત્વ નથી અપાતું, હવે ડિગ્રીની સાથે એનું ચારિત્ર પણ જોવામાં આવશે. તમને આશ્ચર્ય લાગશે, સાંભળજો. સાંભળો છો ને, એક કંપનીના માલિક, એનો 100 કરોડનો પગાર, કેટલો ભણેલો હશે? કેટલો પગાર? 100 કરોડ વાર્ષિક પગાર. કેટલો ભણેલો છે, કેવો બુદ્ધિશાળી છે, કેવો ટેલેન્ટ છે. હે, એ જ કંપનીમાં એક બાઈ કામ કરતી હશે, એની સાથે વ્યભિચારમાં પકડાઈ ગયો, કંપનીવાળા એને જોબમાંથી છૂટો કર્યો. આજે એને જોબ મળતી નથી. બની ગયેલી ઘટના સત્ય ઘટના કહું છું, આ કોઈ ઉપજાવેલી ઘટના નથી. 100 કરોડનો એવો બુદ્ધિશાળી માણસ, શિક્ષણ હતું પણ ધર્મ નહોતો, તો શું થયું? માટે કોઈ કંપનીમાં બહુ ભણેલો હોય, ચોરી કરતો હોય, ખોટું કરતો હોય તો એને રાખશે? નહીં રાખે. પણ જો ધર્મવાન હશે તો એને પ્રોત્સાહન આપીને આગળ જાય. આગળ જવાની જરૂર નથી. તાતા જો ને, ટાટા, રતન તાતા, બિલકુલ એકદમ સાચું. એના પેલા શું, એના મેન મેનેજર સેલ્સ મિસ્ત્રી, હા, એને રજા આપી દીધી, પોતા હાથમાં લઈ લીધું, લઈ લીધું પાછું. જો હે, આવા તો દુનિયામાં બહુ ઘટનાઓ ઘટે છે, આપણે ખ્યાલ નથી હોતો. આપણે એટલું જ માનીએ કે શિક્ષણ પર્યાપ્ત છે, ના, શિક્ષણની સાથે ધર્મ પણ જરૂર છે. ધર્મ અને શિક્ષણ બંને છે તો પછી એને કોઈ ટેન્શન જ નહીં રહે, ટેન્શન જ નહીં રહે.
સોનામાં સુગંધ જેવી વાત છે. ચોક્કસ એકદમ સાચી વાત છે. આમ તો લગભગ આ પ્રશ્નની પછી મારી એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા હતી, પણ લગભગ તમે આ પ્રશ્નમાં જવાબમાં આવરી લીધો, તો પણ પૂછી લઉં કે અગર આમ બે ચાર શબ્દમાં કે વાક્યમાં એને તમારે મૂકવું હોય કે ધર્મથી થતા જીવનમાં લાભ, માત્ર લાભ, અગર તમારા જીવનમાં ધર્મનું આચરણ છે તો એ ધર્મથી થતા તમારા જીવનમાં લાભને, એનો જવાબ શું હોઈ શકે સ્વામીજી? સીધા જ લાભની જ વાત કરીએ. હા, ધર્મથી તો બહુ મોટો લાભ છે. પહેલો લાભ આર્થિક દ્રષ્ટિએ મોટો લાભ છે. આર્થિક? હા, તમને મનાઈની એવી વાત છે. કઈ રીતે? આર્થિક દ્રષ્ટિએ બહુ મોટો લાભ છે. ધર્મવાન, શીલવાન, ચારિત્રવાન એ જ્યારે ધંધામાં જાય છે ને ત્યારે એનો બહુ લોકો વિશ્વાસ કરે છે. તમને આશ્ચર્ય લાગશે, મારે સુરતમાં એક કંપની છે, મીરા જેમ્સ, હરિભગત છે આપણા, અને જિંદગીમાં ખોટું નથી કર્યું. બધાના ધંધામાં ચડતી પડતી આવી છે, આના ધંધામાં કોઈ દિવસ નથી આવી, કારણ કે સામે વ્યક્તિને વિશ્વાસ છે કે ખોટું નહીં જ કરે. જોવાની નજર બદલી ગઈ આખી, નજર બદલી ગઈ આખી. એવા સુરતમાં તમને બહુ કંપનીનો મોટા મોટા ઉદ્યોગપતિઓ તમને જોવા મળશે કે જેનો વિશ્વાસ કરે છે. વિદેશની કંપનીઓના પર વિશ્વાસ આંધળો મૂકી દે કે એ ક્યારેય ખોટું હોય જ નહીં. બીજાને લોન લઈને ધંધા કરવા પડે છે અને કોઈ દિવસ લોન લેવી પડતી નથી, વિશ્વાસ બિલ્ડ કરી લીધો. બીજું, અમારે આપણે સીટ વેચે ને, સીટ બહારથી લગાવે, ઓફિસોમાં લગાવે, પેલી એલ્યુમિનિયમ સીટો બધી આવે છે જુદી જુદી. અશોકભાઈ બાજડા છે એ કંપનીની સાથે વ્યવહાર કરે છે. કંપનીને એમ લાગ્યું કે ગુડ માણસ છે, બહુ સારા માણસ છે. પહેલાં તો એના અગાઉ પૈસા ભરવા પડતા હતા, કારણ કે એક ગાડી મગાવે તો 10 લાખ 15 લાખ 20 લાખની થતી હોય છે. તો એને 6 મહિનાની છુટ્ટી આપી કે તમે 6 મહિના ન ભરો તો કાંઈ વાંધો નહીં, અમે એડવાન્સ માલ આપશું, અમને વિશ્વાસ છે કે તમે ખોટું નહીં કરો. ધર્મનો ફાયદો આ તો આર્થિક જ ફાયદા કીધા છે, બાકી તો ઘણા બધા ફાયદા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ધર્મવાળા માણસનો જ વિશ્વાસ કરે છે, અને ઓલોનો તો એના સગાઈ વિશ્વાસ નથી કરતા, સગો ભાઈ વિશ્વાસ ન કરે. દગોદિયાનો સગો ભાઈ વિશ્વાસ કરતા છે ન કરે. તો સ્વામીજી, ધર્મના ફાયદા છે, અને ધર્મ જે વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિ પ્રત્યેની સમાજની દ્રષ્ટિ પણ અલગ હોય. હવે માની લો કે યુવાન છે અહીંયા અમે બધા છીએ, અને અમે એક ચોક્કસ વડીલોના માર્ગદર્શન હેઠળ કામ તરફ આગળ વધ્યા છીએ અને કામ કરીએ છીએ, તો અમારી દ્રષ્ટિએ અમને કદાચ જાણવું હોય કે ભાઈ આ ધર્મ અમારા માટે, યુવા ધર્મ શું, ટૂંકુને ટચ કહીએ તો એક યુવા ધર્મ, તો એ બધાને આમ તો લાગુ પડે છે, તો એનો શું જવાબ હોઈ શકે? ભાઈ યુવા ધર્મ આટલો તો છે. યુવા ધર્મ ઘણા બધા નિયમો હોય છે, પણ પહેલો યુવાન શીલવાનો હોવો જોઈએ, ચારિત્રવાન. બિલકુલ, ચારિત્રવાન, નીતિવાન, પ્રામાણિકતા, પછી મહેનતુ, સખત પરિશ્રમ કરતો હોવો જોઈએ યુવાન. કારણ કે યુવાની અવસ્થામાં જો એ થાકી જશે તો પછી શું કરી શકવાનો? સાંભળો, ભલે થોડોક ટાઈમ લેવો લઉં. પ્લીઝ પ્લીઝ લો લો. રતન ટાટાનું નામ તો તમે સાંભળ્યું છે? જી જી. એની 72 વર્ષની ઉંમરે એને એક કંપની ખરીદવાની ચર્ચા ચાલતી છે. રતન ટાટાએ સાઉથ અમેરિકાની એક કંપની નામ કોરસ સ્ટીલ કંપની, રતન ટાટાને એ ખરીદી લેવાની હતી. એટલે એની સાથે મીટિંગ થાય, આ તો મોટી કંપની, રતન ટાટા તરફથી 170 જેટલા માણસો હોય, એના સીઈઓ હોય, વકીલો હોય, બધા જ હોય, મોટો કાફલો, ઓલી બજુ હોય. એની મીટિંગ 70 કલાક કાલી. કેટલી? 70 કલાક. એક ધારી. ઉંમર કેટલી? 72 વર્ષ. 72 વર્ષ 70 કલાક પછી બધું નક્કી થઈ ગયું. પછી એનું MIO થાય, લખાણ થાય. એનું લખાણ કેટલું? 1800 પાના થયું. કેટલું?
1800 પાના એને વાંચવા જ પડે કે ન વાંચવા પડે એ રતન તાતાએ 18 દિવસમાં 12 વખત વાંચ્યું ઓહો વાહ અને પછી એને સહી કરી 55,000 કરોડોની એ કંપની ખરીદી લીધી આ જો આ દ્રષ્ટાંત એવા છે મોજૂદ છે જી હે યુવાનોએ આવું બધું જાણવું જોઈએ અમે તો સાધુ છીએ નહીં તો અમારે કાંઈ કામ લાગે એમ નથી તમને કામ લાગે એ જ અમારું ધ્યેય ક્યારેક આવું જોવો તો ખરા યુવાન મજબૂત બને તો શું ન કરી શકે હે પોઝિટિવ થિંકિંગ અને આ થશે જ આ કાર્ય કરવું જ છે અને અમારે કાર્ય કરવું ને મનોબળ મજબૂત જ પછી જે થવું હોય તે થાય કરવું એટલે કરવું જ દ્રઢ સંકલ્પ દ્રઢ સંકલ્પ એક રૂપિયો નહોતો અમારે નક્કી કર્યું કે અમારે શિક્ષણ સંસ્થા કરવી છે એક રૂપિયો નહોતો અને કરી સ્વામીને મિશન કેમ ના થાય સંકલ્પ સંકલ્પ તો યુવાનોમાં સંકલ્પ શક્તિ પણ દ્રઢ હોવી જોઈએ નચિકેતા જેવી ચારિત્રવાન શીલવાન ગુણવાન પછી જ્ઞાનવાન પણ હોવો જોઈએ હું યુવાનનો અર્થ કરું છું ઇંગ્લિશમાં યુ ઇંગ્લિશનો યુ જેવો જેનો વાન છે ને યુવાન કહેવાય આધ્યાત્મિક માર્ગે એટલો આગળ હોવો જોઈએ અને આર્થિક દ્રષ્ટિએ પણ એટલો આગળ હોવો જોઈએ એને યુવાન કહેવાય બધા યુવાનોને ધર્મ લાગુ પડે એવા છે અને યુવાન સમાજની સેવા કરતો પણ હોવો જોઈએ હજાર 100 હાથે કમાવાનો 1000 હાથે આપવાનો એકદમ સાચી વાત આમ તો જો કે જે દેશની સંસ્કૃતિમાં આવા સાધુ સંત હોય એ દેશની સંસ્કૃતિ હજુ પણ સદીઓ સુધી અજરમર રહેશેનું એક પુરાણ છે પ્રમાણ છે અને એવા જ એક દેશ માટે રાષ્ટ્ર ભાવનાને લગતો એક પ્રશ્ન છે અમારી ટીમમાં કિશનભાઈ શિલોનો વિનંતી કરી છે એક સરસ મજાનો પ્રશ્ન છે જી કિશનભાઈ માઇક આપનું બંધ છે જય સ્વામિનારાયણ જી અવાજ આવી રહ્યું હા જી આવી સૌ પ્રથમ તો આપના ચરણોમાં નમન સ્વામીજી જેવી રીતે આપણું શરીર છે એ પંચમહાભૂતથી બનેલું છે અને આપણી શારીરિક ભૂમિકા ભજવી રહ્યું છે તો મારો પ્રશ્ન એવો છે કે આપણી સામાજિક ભૂમિકા જેમ કે દેશ રાજ્ય સમાજ શિક્ષણ અને ધર્મ પ્રત્યે યુવાનની શું ભૂમિકા હોવી જોઈએ એ બાબતે થોડોક પ્રકાશ પાડશો બહુ સરસ અદ્ભુત પ્રશ્ન છે ખૂબ ખૂબ ધન્યવાદ આપને આવો પ્રશ્ન કર્યો એ બદલ પહેલાં તો રાષ્ટ્ર સૌથી પહેલાં આપણું રાષ્ટ્ર આવે છે પછી બીજું બધું બિલકુલ જો રાષ્ટ્ર આપણું સુરક્ષિત હશે તો આપણે બધા જ સુરક્ષિત છીએ માટે રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ અત્યારે રાષ્ટ્ર ભાવના જોવી હોય તો ઇઝરાયલ સર્વશ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ દ્રષ્ટાંત ઇઝરાયલ જે રાષ્ટ્ર ભાવના અને યુવાનોની અંદર તો ધગધગતી ભાવના હોવી જોઈએ રાષ્ટ્ર ભાવના રાષ્ટ્રના માટે જે કરવું ઘટે કદાચ એનું બલિદાન દેવું પડે તો યુવાન રાષ્ટ્રને માટે તૈયાર હોવો જોઈએ આપણા રાષ્ટ્રનું કોઈ ઘસાતું બોલે ત્યારે આપણી ખમી ના શકાય આપણું રાષ્ટ્ર છે અને એમાં ભારત આપણું હે અનેક સંસ્કૃતિઓથી ભરેલું છે તો રાષ્ટ્ર ભાવના પહેલી હોવી જોઈએ એના તો ઘણા બધા દ્રષ્ટાંતો છે યુવાનોના જીવનમાં એ મારે નથી આપવા પણ રાષ્ટ્ર ભાવના યુવાનોમાં પહેલી હોવી જોઈએ પછી સમાજ યુવાન જે કાર્ય કરે સમાજલક્ષી પણ હોવા જોઈએ કેવળ એના પરિવાર માટે જ ના જીવતો હોવો જોઈએ હે પોતાના માટે તો આખી દુનિયા જીવે છે ને તો યુવાન ખાબોચિયું ના બની જવું જોઈએ તો મહાસાગર બનવો જોઈએ મહાસાગર ત્યારે જ બની શકે છે કે જ્યારે સમાજની સેવા કરે ત્યારે એ તો ખાબોચિયો તો આપોઆપ બની જવાનો એના માટે કાંઈ પ્રયત્ન ન કરવો પડે મહાસાગર બનવું હોય
तो राष्ट्र भावना होवी जोईए, समाजनी सेवा करवी जोईए, समाजने सारू मार्गदर्शन आपवू जोईए અને એવું કાર્ય કરે કે સમાજ એની પ્રેરણા લે કે આ દીવા દાંડી છે અમારી. મહાસમુદ્રમાં વાણ ભટકેલા હોય, રાત્રિનો સમય હોય, અંધકાર હોય, તો એને કોણ કાંઠે લાવે? તો દીવા દાંડી. તો ભણેલાને માર્ગદર્શન મળે એવો યુવાન તૈયાર થવો જોઈએ, એ યુવાનની ફરજ છે. રાષ્ટ્રભાવના સમાજલક્ષી કાર્યો થવા જોઈએ, પોતાના પરિવારની અંદર પણ સંતોષ આપવો જોઈએ. વોરન બફેટ તમે નામ તો સાંભળ્યું હોય, ઇન્વેસ્ટર, આશ્ચર્ય લાગશે તમને. એના પરિવાર માટે એટલે સમય કાઢે છે, એ નથી બ્રાન્ડેડ કપડાં વાપરતો, નથી મોબાઈલ રાખતો. હે, એવું નથી કે આવું હોય તો જ આ કાર્ય થઈ શકે. બિલકુલ, બધું જ થઈ શકે છે. હે, માટે તમારા પરિવાર માટે સમય આપો, દેશને માટે સમય આપો, અને ધર્મને માટે પણ સમય આપવો, એ યુવાનની ફરજ છે. અચ્છા સ્વામીજી, અગર વાત એની કે યુવાનની ફરજની વાત કરી કે દેશ માટે રાષ્ટ્ર માટે શું કરવું છે, શું એની ફરજ છે, તો આપણે સીધી જ એ વાત ઉપર આવી જઈએ કે તો એક યુવાનો દ્વારા ભવિષ્યમાં એના સંતાનોને અને અત્યારનો જે યુવાન છે એ યુવાનને એના મા બાપ દ્વારા કે સમાજ દ્વારા કેવા સંસ્કારોનું, મુખ્યત્વે કેવા સંસ્કારોનું સિંચન થવું જોઈએ કે જે આગળ જતા દેશ માટે, પરિવાર માટે, સમાજ માટે, બધા માટે ફાયદારૂપ થાય? મુખ્યત્વે કેવા સંસ્કારોનું સિંચન થવું જોઈએ? આપણે ત્યાં ભૂલી ગયા છીએ આપણો વારસો. બાળકોને નાનો હોય ને ઘોડિયામાંથી હિંચકા નાખતા ને, ત્યારથી જ હાલરડામાં એવા ગીતો ગાતા. શિવાજીનું આલરોડ આપણે બધાએ સાંભળ્યું છે, પેટમાં પોઢેલ બાળે સાંભળેલી રામ લક્ષ્મણની વાત રે. તો બાળ વાર્તાઓ, અને ખાસ ગીજુભાઈ આના પર બહુ ભાર દે છે, એવી સરસ મજાની બાળ વાર્તાઓ કરો કે જેથી એને સંસ્કાર સારા મળે, ત્યારથી એને માર્ગદર્શન મળે. કૃષ્ણ ભગવાન હતા નાના ત્યારે યશોદાની પાસેથી બાળ વાર્તાઓ સાંભળતા. હા, જેટલા મોટા મહાપુરુષો થયા છે એના જીવનમાં ડોક્યુ કરજો. બાળપણમાં શ્રેષ્ઠ છે. હા, તો બાળપણથી જ યુવાનનું ઘડતર થવું જોઈએ. એને એવી શૌર્યની વાતો, એવી ધીરજની વાતો, એવી ધર્મની વાતો, એવી જ્ઞાનની વાતો, બધું જ આવરી લેવું જોઈએ. વાર્તાના માધ્યમથી એને કહેવું જોઈએ. હું છઠ્ઠો ધોરણમાં ભણતો, અમારા શિક્ષક હતા શાંતિલાલભાઈ, અને અમને જે બાળ વાર્તા કરતા એમાંથી અમને બહુ પ્રેરણા મળી છે. એટલી સુંદર મજાની બાળ વાર્તાઓ કરતા, એનાથી ઘણું બધું મળ્યું છે. માટે યુવાનોને બાળ વાર્તાના માધ્યમથી જ નાનપણથી શિક્ષણ આપવું જોઈએ. જી, તો બાળ ઉછેર તો બહુ મહત્વનો ભાગ ભજવે છે, અને એ બાને આપણે સ્વામીજીના મુખેથી જ એમના બાળપણની એક વાત જાણવા પણ મળી કે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે ખૂબ શાંતિથી અને બહુ મજાની વાર્તાઓ સાંભળતા. સ્વામીજી, એક પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન છે અમારા ટીમ મેમ્બરમાંથી, અને પછી આપણે એક બે પ્રશ્નો પછી પૂર્ણ વિરામ આપીશું. હું જયદીપભાઈને વિનંતી કરીશ. જયદીપભાઈ, આપના તરફથી આપ સ્વામીજીને જે પૂછવા માગો છો. જી, જય સ્વામિનારાયણ. લાગુ ગુરુજી, આપણા ધર્મશાસ્ત્રો તેમજ આપણા જે વૈદિક પુરાણો છે તેમાં કેવા યુવાનોને શ્રેષ્ઠ યુવાન કહેવામાં આવેલો છે કે ધર્મને આધીન રક્ષણ કરે અને આપણા સમાજને એક સારું યોગદાન આપી શકે, એ માટે કેવા યુવાનોને શ્રેષ્ઠ યુવાન કહેવામાં આવે છે? જય સ્વામિનારાયણ. શ્રેષ્ઠ યુવાન, હા, આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં અનેક યુવાનોની કથાઓ છે. ના વાંચ્યું એટલે ખ્યાલ ન હોય. આપણે અત્યારે એવું, આપણી શિક્ષણ પદ્ધતિ જ આખી બદલાવી નાખી છે ને મેકોલોએ, બ્રિટિશર, કે ભારતને વશ કરવું હોય તો એને શિક્ષણ પ્રથા બદલાવો. આપણી શિક્ષણ પ્રથા જ્યારથી બદલાવી છે ત્યારથી આપણી માઠી દશા છે. આપણા ઇતિહાસો બદલાવી નાખ્યા, ઇતિહાસો ભૂસી નાખ્યા. ન ભણાવવાના ઇતિહાસો ભણાવે એનો શું અર્થ? આપણે
માટે આપણા શાસ્ત્રોમાંથી યુવાનોના માર્ગદર્શન મેળવવો હોય તો ઉપનિષદોમાં નચિકેતાની કથા આવે છે, ઉપમન્યુની કથા આવે છે. યુવાનોની વાત કરું છું, હા, આવી અનેક કથાઓ આવે છે. એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે ભાઈ શાસ્ત્રોમાંથી યુવાનોએ કેવી પ્રેરણા લેવી જોઈએ. એમાંથી સારું જે હોય એ મેળવીને યુવાનોએ ગ્રહણ કરવું જોઈએ. બાકી તો ઘણા બધા લક્ષણો યુવાનોના શાસ્ત્રોમાં લખ્યા છે, હે, આગળ આપણે કહેવાય પણ ગયા છે. હા, કહેવાય ગયા છે, રિપીટેશન નથી કરતો. ચોક્કસ. હવે સ્વામીજી, આમ તો ઘણી બધી વાતો થઈ છે યુવાનોને લઈને, ખાસ કરીને અંગત જીવનમાં એક યુવાન તરીકે કઈ રીતે પ્રગતિ સાધી શકે, એવું એક ઓવર લાસ્ટમાં કે એક યુવાન તરીકે પોતાના ઘર, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, દેશ, કુટુંબ તમામને પોતે કઈ રીતે એને સેવા અને સુખમય એક જીવન આપી શકે, એવું યુવાનનું કેવું જીવન ઘડતર હોવું જોઈએ અને એને પોતાની કેવી જીવનશૈલી હોવી જોઈએ એક યુવાન તરીકે? યુવાન છે ને, એને તો પેલા તો શારીરિક મજબૂતાઈ હોવી જોઈએ, જી, માનસિક મજબૂત હોવો જોઈએ અને આર્થિક દ્રષ્ટિએ પણ મજબૂત હોવો જોઈએ. બિલકુલ. જો યુવાન આર્થિક દ્રષ્ટિએ મજબૂત નહીં હોય તો એ અર્થનો દાસ બની જવાનો છે. ભીષ્મ પિતા મહાભારતમાં પોતે બોલ્યા છે, અમ અર્થસ્ય દાસો. અર્થનો માણસ દાસ બની જાય છે. ગમે તેટલી શક્તિ હોય, બળ હોય, આવડત હોય, પણ અર્થનો દાસ નહીં બનવાનો. જરૂરી બધું જ છે, પણ યુવાનોએ એની ફરજો બજાવવાની છે. એના પરિવારની સાથે કેમ રહેવું એને મુદ્દા નક્કી કરવી પડે. હું તો એવું કહું છું કે અઠવાડિયામાં એક વખત એની પરિવારની સાથે એને બેસવું જોઈએ, નિખાલસ પ્રમાણે ચર્ચા થવી જોઈએ, સારી સારી વાતો થવી જોઈએ, ભેગા બેસીને જમવું જોઈએ, કોઈને તકલીફ હોય તો એને પ્રશ્ન પણ પૂછવો જોઈએ. અમારે રોજ અમે બેસીએ છીએ સંતો, ડેઈલી પરિવારમાં ચર્ચા. કોઈ પણ કાર્ય હોય તેનું આયોજન થાય છે, નાના સંતોની પણ સલાહ લઈએ છીએ, એને પણ કાર્યની જવાબદારી સોંપીએ છીએ. બાળકથી જ એને જો સોંપો જવાબદારી, ત્યારે એટલું કરી આવવાનું છે. હે, એ જરૂરી છે. તો પરિવારની અંદર સંપ્રિય, ધર્મરીય, સારું માર્ગદર્શન માટે એ પણ યુવાનોએ આપવાનું છે. એને બીજું, એને સખત પરિશ્રમ કરવો પડે. આ મુકેશભાઈ અંબાણી બપોરે 12 વાગે ઓફિસે જાય, રાતના 12 વાગે આવે, કેટલી કલાક કામ બેસ ઓફિસમાં? કેટલી કલાક? 12 કલાક. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, કોઈ ચમત્કાર દુનિયામાં નથી. આ મંદિરો થઈ જાય છે, અમે એટલું કામ કરીએ છીએ, કોઈ ચમત્કાર નથી, અમારો પરિશ્રમ છે. બિલકુલ. ગમે તેવો બીમાર હોય કથા કરવાની. ચાલુ રહેવું જોઈએ. હું ભણેલું, હું અભણ છું, નથી મને બહુ આવડતું, એ કઈ જરૂર નથી. કરો, અનુભવ થશે. અમારે સૌજીભાઈ ધોળકિયા, તેમ નામ સાંભળ્યું છે, 179 પગારમાં રહ્યા, આજે 6,000 કરોડનો માલિક છે. એ કે બિઝનેસ આવું સહેલો છે, કંઈક તકલીફ જ નથી. એ કે મને ઇંગ્લિશ નથી આવડતી, નથી ઇંગ્લિશ આવડતી, તો એ અત્યારે અમેરિકા બધે જ ફરે છે. અરે એ તો સેમિનારો કરે છે. બોલો, ભણેલાને માર્ગદર્શન આપે છે, અભણની પાસે સીઓ નોકરી કરે છે. તમારી પાસે કંઈ ખૂટતું નથી, એક મજબૂત મનની જરૂર છે, સાચા માર્ગદર્શનની જરૂર છે. એકદમ સાચી વાત. અને હવે આમ તો વેબિનારને હું પૂર્ણવિરામ કરતાં અલ્પવિરામ કહીશ, કેમ કે આવા આશીર્વાદ મળતા હોય તો થોડું પ્રલોભન થાય કે ફરી વખત પણ સ્વામીજીનો અમને લાભ મળે. સ્વામીજી, એક ચેષ્ટા કરું છું બે હાથ જોડીને, એક અમારી ટીમની ઈચ્છા હતી, મેં થોડી છુપાવી છે, કે સ્વામીજીનું મનપસંદ કોઈ કીર્તન હોય તો એક તમારા સ્વમુખેથી આ સાંભળવાનો જો મોકો મળે ને
તો મજા આવી જાય. એક આપની ઈચ્છાનું કોઈ પણ કીર્તન. આમ તો હું ડેઈલી કીર્તન ગાઉં છું જી, મારી ડેઈલી કથા સંગીતમાં જ હોય છે. સાંજે રાત્રે 9 થી 10 સદવિદ્યા ચેનલ, GTPL ભક્તિ ચેનલ, ગાદિસ્તાન જેતપુર અને ગુણાતીત 1008 યુટ્યુબ ઉપર કાયમી આવે છે. અને હું સંગીતનો એક શોખીન વિદ્યાર્થી છું. ગાવું એ નાનપણથી મને ગમે છે. હું નાનો હતો ત્યારથી જ કીર્તનો ગાઉં છું અને સાંભળું પણ છું. મને કીર્તન સાંભળવાનું પણ એટલું ઇન્ટરેસ્ટ છે. હું નાનો હતો ત્યારે મંદિરમાં કોઈ કીર્તન ગાતો હોય, આંખો બંધ કરીને સાંભળું, આખે આખું કીર્તન રેકોર્ડ થઈ જાય, એટલી મારી એકાગ્રતા. એટલે કીર્તન ભક્તિ એ તો મારો પ્રાણ છે. મને બહુ ગમે છે કીર્તન ભક્તિ. છતાં આપે કહ્યું જી, એટલે હું થોડુંક સંગીત પણ શીખ્યો છું. વાહ. બહુ હાઈફાઈ નહીં પણ થોડુંક શીખ્યો છું. પણ પ્રેરણા મળે એવું એકાદ કળી ગાઈ સંભળાવું જી. તુંબરિયા સબ તીરથ કરે તુંબરિયા સબ તીરથ કરે ગંગા નાય ગોમતી નાય ગંગા નાઈ યમુના નાઈ અડસઠ તીરથ ધાઈ નિત નિત ઉઠે મંદિર આઈ તો ભી ન ગઈ કડવાઈ તુંબરિયા સબ તીરથ કરે જોનપુરી રાગ છે. એક શિવરંજનીમાં શિવરંજની રાગ છે, એમાં એક કડી સંભળાવું. પ્રાર્થના છે ભગવાનની અમારા પ્રેમાનંદ સ્વામીએ. શિવરંજની રાગમાં છે પ્રાર્થના, અમારા પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના છે. બહુ મસ્ત પ્રાર્થના છે. હો રસિયા મેં તો શરણ તિહારી, હો રસિયા મેં તો શરણ તિહારી, નહીં સાધના બલ વચન ચતોરી, નહીં સાધના બલ વચન ચતોરી, એક ભરોસો શ્યામ ચરણ, ઓ રસિયા મેં તો શરણ તિહારી. અમારા પ્રેમાનંદ સ્વામી ભગવાનને શરણે જાય છે, શરણનું મહત્વ દર્શાવે છે. અને પછી કહે છે બહુ સરસ શબ્દો સાંભળવા જેવા, તો બહુ મોટા કવિ હતા તોય પણ પોતાને એક નાના દર્શાવે છે. કડવી તુંબરિયા મેં નીચ ભૂમિ કી, કડવી તુંબરિયા મેં નીચ ભૂમિ કી. કડવી તુંબડી એ નીચ ખરાબ, જ્યાં લોકો સંડાસ જતા હોય એવા ભૂમિની અંદર પાકેલી. કડવી તુંબરિયા મેં નીચ ભૂમિ કી,
गुण सागर पिया तुम ही सवारी ओ रसिया मैं तो शरण तिहारी ओ रसिया मैं तो शरण तिहारी। એટલે મને કીર્તન ભક્તિનો બહુ શોખ છે. આજની તારીખમાં કોઈ કીર્તન ગાતો હોય એટલે કેમ વિદ્યાર્થી પેલા વિદ્યાર્થીને બાવડું ઝાલીને ઢસડીને લઈ જાય પિક્ચર જોવા, એમ મને મારું મન ત્યાં ઢસડી જાય. વાહ વાહ વાહ. હું અત્યારે બે શબ્દો મને અચાનક યાદ આવી કે તમને સાંભળીને એટલો ડૂબ્યો હતો, એટલે હું સ્વામીજી આપના માટે કહીશ. અધરમ મધુરમ, નયનમ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, સલિલમ મધુરમ, કમલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. કે જેને જોવાય ગમે, સાંભળવાય ગમે, પાસે બેસવું ગમે. સ્વામીજી આજે ધન્ય થયા અમે, કારણ કે જે દ્રષ્ટિએ જે રીતે અમે લેવા તો આવ્યા હતા, કહેવાય ને કે ચમચી લઈને આવ્યા હતા, પણ અહીં આવીને એમ થયું કે હજી અપેક્ષા મારી ઓછી પડી. અમે કદાચ ધારીએ એટલું લઈ શકીએ એમ છે, અને આ છેલ્લા કલાક દોઢ કલાકનું નક્કી કર્યું હતું ને બે કલાક પછી પણ હજુ એમ થાય છે કે હજી શરૂ જ રહ્યા વાણી, પણ છતાંય સમયની મર્યાદા અને ખાસ તો તમારું સ્વાસ્થ્ય અને તમારે ઘણા કામ હોય. તો એક છેલ્લો પ્રશ્ન સ્વામીજી, એક આપના તરફથી સમગ્ર સમાજને, યુવાનોને, દરેક ઉંમરના લોકોને એક આપના તરફથી એક મેસેજ, એક છેલ્લો મેસેજ આપના તરફથી, એક આશીર્વાદ આપના. હા, પહેલાં તો યુવાનોને આશીર્વાદ આપી દઉં. આશીર્વાદના રૂપમાં હું કોઈ શબ્દ નથી કહેતો કે ભગવાન તમારું હારું કરે, રૂડું થાય, નામ થાય. આશીર્વાદના રૂપમાં એક શબ્દ આપું છું, સખત પરિશ્રમ કરજો યુવાનો. મારો આશીર્વાદ, સફળ થવો, પણ પહેલાં પરિશ્રમ પછી આશીર્વાદ, સફળ થશો. બીજું, વડીલો હોય એને પણ મારી ભલામણ છે કે તમે પણ પરિવારને આમ સાથે રાખો. વડીલો છે ને એ જોઈએ ને તો અનુભવનું એ ખજાનો છે વડીલો. યુવાનો, વડીલો પાસેથી સારા અનુભવ લ્યો. તમારે ઘણા બધા એવા વડીલો હોય છે જેની પાસે અનુભવનો ખજાનો હોય છે, તો એની પાસેથી ખજાનો લ્યો, એનો ઉપયોગ કરો. અને વડીલોએ પણ ક્યારેય, હવે તો હું વૃદ્ધ થઈ ગયો અને હવેથી મારાથી કાંઈ થાય નહીં, એવું બધું કાંઈ મનથી મજબૂત હોય તો કાંઈ ન થતા. અમે હજી 12-12 કલાક કામ કરીએ છીએ. બિલકુલ. હું કાલ રાતે, મારો તો આ વિષય નહીં, તમે હું પોછો મને ખબર ન હોય, મારો વિષય જ નહીં ના તો આધ્યાત્મિક વિષય. તો હવે મારે તમને આપવું જ છે, મારે કંઈક વાંચવું તો જોઈએ ને. 100%. તો સવારના 3 વાગ્યા સુધી મેં વાંચ્યું, 3 વાગ્યા સુધી. મારે તમને કંઈક આપવું છે, હે, તો મારે કંઈક મહેનત કરવી જ જોઈએ. સીધે સીધું હું તમને શું આપી શકું? માટે જે વડીલો સાંભળશે એને પણ મારી ભલામણ છે. તમે હવે એવું નહીં માનશો કે મારી ઉંમર થઈ ગઈ, ના. હે, હું ક્યારેય એમ મન લાગતો કે હું વૃદ્ધ થઈ ગયો, દાઢી થોડી થઈ ગઈ, શું થઈ ગયું, એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. હું યુવાન જ છું, હે, યુવાન જ છું. અને આ બધી પ્રેરણાઓ પણ મને સંતોમાંથી, એવા મહાપુરુષોના જીવનમાંથી મળી છે. માટે વડીલો, યુવાનો, બાળકો મનથી મજબૂત બને એવા સેમિનારો પણ તમે ગોઠવો, સારા કાર્ય કરો, અને સમાજને ઉત્થાન લઈ જવું હોય તો તમારે એને ભોગ દેવો પડે. એટલે બધા યુવાનોએ, સમાજના માટે હું જીવીશ, સમાજના માટે મરીશ, અને એવો સંદેશો લઈ અને અહીંથી તમે જાઓ એવી ભાવના સાથે બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામી, જય સ્વામિનારાયણ. એક છેલ્લી એક જ વાત સ્વામીજીને હું હજી રજૂઆત કરવા માગીશ, એક વિનંતી કરવા માગીશ, અને હું ખાસ તો પ્રેક્ષકોને જેટલા જોઈ રહ્યા છે એને, કે સંતની વ્યાખ્યા આમ તો હું આપવા સક્ષમ નથી, પણ એક વાત મને ક્યારની વેબિનાર શરૂ થયું ત્યારની કેવી છે આપ બધાને, કે બેઠક વ્યવસ્થા આપ જોઈ શકો છો કદાચ,
बैठक व्यवस्था में ज्यां जेना चरणनी रज बराबर तमारी क्षमता नथी एम तमने एमना समतोल बेसाड़े आ संत ज करी शके। एटले बैठक व्यवस्था कदाच जे होय पण अमारी आंतर व्यवस्था स्वामीजीना चरणों में हती छे अने रहेशे। अने ए प्रार्थना साथे फरी वखत तमारा चरणों में साष्टांग दंडवत प्रणाम। अने ईश्वर ने अमे प्रार्थना करिए, हरिकृष्ण भगवान ने प्रार्थना करिए, आप सदैव स्वस्थ रहो अने आम ज समाज में हजू सारा सारा परिवर्तन लावता रहो। एक विनंती बीजी छे स्वामीजी, अमारी टीम में आम तो तमने जे दुनिया ने आपे छे ने आपवा में सक्षम नथी, परंतु अमारी एक लागणी छे के अमे टीम एक तमने कंईक फूल नहीं तो फूलनी पाखड़ी एक भेट हृदयनी लागणी छे के आपने अत्यारे अमे आपवा मांगे छे जो आपनी मंजूरी होय तो अमारी टीम बधी हूँ बोलावु अगर आपनी परमिशन हो तो। वेलकम जी, हूँ विनंती करीश जी। हाँ जी, हूँ प्रथम वाँचू छू आखू स्वामी जी। भारतीय सनातन हिंदू संस्कृति में संतोनु स्थान हमेशा सर्वोच्च ज रह्यू छे, कारण संतोए हमेशा परहितनु ज विचार्यू छे। एमणे स्वने केन्द्र में न राखता सर्वने केन्द्र में राख्या छे। एवा ज एक संतवर्य के जेमनी समष्टि दृष्टि, सरल व्यक्तित्व, प्रेमाण स्वभाव जेवा सद्गुणों सहज आकर्षक छे, एमनु एक ज सूत्र छे, आँखमां अमी तो दुनिया गमी। तेमनामां यथार्थ घटे छे अने जेमना जीवननुं लक्ष्य मात्र समस्त मानव समाजना कल्याणनुं ज छे, एमना रोम रोम सत्संगथी रस तरबोळ छे। जेमनुं मन कर्म वचन दृढ़पणे एवुं माने छे के सत्संगथी कथय किम न करोति पुंसाम। राजगौर ब्राह्मणना कुळमां जन्मेला एवा परम तपस्वी के जेमनो आखोई स्वामीनारायण संप्रदाय अने सत्संग समाज ऋणी रह्यो छे एवा परम पूज्य सद्गुरु श्री नीलकंठ चरणदासजी स्वामी पूज्य गुरुजीना चरणों में साष्टांग दंडवत प्रणाम साथे शब्द पुष्पोथी चरण अर्चा करता RBVS राजगौर ब्राह्मण विद्यार्थी संघ अनुकंपा अने अहोभावनी अनुभूति करे छे। जय स्वामीनारायण। जय स्वामीनारायण। स्वामीनारायण 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 स्वामीनारायण